બેરોજગારીના મુદ્દે યુવા કોંગ્રેસે ભજિયાતાળી વિરોધ નોંધાવ્યો હતો. 17 સપ્ટેમ્બરના દિવસને ભારતીય રાષ્ટ્રીય યુવક કોંગ્રેસે યુવા બેરોજગાર દિવસ તરીકે મનાવ્યો હતો. મોદી સરકારે 2 કરોડ રોજગાર આપવાની વાત કરી હતી તે બાબતને લઈ આ સરકાર નિષ્ફળ ગઈ છે તેમ જણાવી યુવાનોને રોજગારી નહીં મળતા ભજિયા તળવાનો વખત આવ્યાનું જણાવી કોંગ્રેસે નીલમબાગ સર્કલ ખાતે રાજવીના સ્ટેચ્યુ સમક્ષ વિરોધ દર્શક કાર્યક્રમ આપ્યો હતો. લઈ જાઓ ભાઈ, મોદી સાહેબ ના જન્મદિવસ છે, બેરોજગારી ના પકોડા લઈ જાઓ, બે લઈ જાઓ, લઈ જાઓ બેરોજગારી ના પકોડા, લઈ જાઓ મોદી સાહેબ ના, ભાઈ મોદી સાહેબ ના જન્મદિવસ માં બેરોજગારી ના પકોડા લઈ જાઓ. પકોડા કાચા છે. યુવાનોને રોજગાર આપો, યુવાનોને રોજગાર આપો, યુવાનોને રોજગાર આપો, યુવાનોને રોજગાર આપો, યુવાનોને રોજગાર આપો. આજનો યુવાન ગ્રેજ્યુએટ હોય, પોસ્ટ ગ્રેજ્યુએટ હોય, એમપી કરેલો હોય, ડોક્ટર કક્ષાનું એમબીબીએસ કરેલું હોય, એલએલબી કરેલું હોય, તે તમામ લોકો અત્યારે યુવાનો બેરોજગાર છે. ત્યારે અમે આજે પકોડા તળવાનો કાર્યક્રમ રાખી અને ભારતીય જનતા પાર્ટીની સામે દેશની જનતાને એક પ્રસ્થાપિત કરવા માંગતા હતા કે આજનો યુવાન ભણેલો ગણેલો શિક્ષિત જે લારી ગલ્લા ઉપર પોતાની રોજગારી ઢૂંઢી રહ્યો છે, પકોડા તળી પોતાનો રોજગાર લઈ રહ્યો છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પૂરેપૂરી રોજગાર દેવામાં નિષ્ફળ રહી છે. ત્યારે અમે આ લોકોને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે આ સરકારને આવનારા દિવસોની અંદર પાડી અને ખરેખર યુવાનોની હિતની સરકાર હોય, યુવાનોને ખરેખર રોજગારી આપતી સરકાર હોય, એ સરકારને ફરી વખત પ્રસ્થાપિત કરી અને દેશને બચાવીએ.